વાત અમરેલીની કે જ્યાં ફરી એકવાર સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. પીપાવાવ પોર્ટમાં એક સાથે સાત સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું હોય એ પ્રકારે જોવા મળ્યું. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં સિંહોની મોટા પ્રમાણમાં સંખ્યા પણ છે. જોકે મારણ માટે સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને વધુ એક વખત આ જ પ્રકારે સિંહોનું ટોળું કેમેરામાં કેદ થયો છે, જેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. આગળ વાત કરીએ અમરેલી અને વલસાડ જિલ્લામાં ચાર પગનું આતંક યથાવત છે. વલસાડમાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો. અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર દીપડો લટાર મારતા લોકોમાં ભયનો પણ માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પણ હવે અતુલમાં આ દેખાઈ રહેલા દીપડાને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ સાથે જ અમરેલીના કોવાયા વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડો રાત્રિના સમયે પાણી પીતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તો વલસાડ અને અમરેલી બંને જગ્યાઓ પર દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો વલસાડ અને અમરેલી બંને જગ્યાઓ પર ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે. વલસાડમાં પણ અતુલ પાસે આ પ્રકારે દીપડો સુમસામ રસ્તા પર જોવા મળ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો કેદ થયા છે અને તેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અતુલમાં જાહેર રસ્તા પર દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળ્યો. વન વિભાગને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે.